ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામા સ્વીકાર કરી લેવામાં આવ્યા છે. અમિત ચાવડાએ જનતાના જનાદેશ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પરિણામ બિલકુલ વિપરીત આવ્યા છે, આવા પરિણામની અપેક્ષા ન હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે જે પરિણામ આવ્યા છે તે કેટલાક અંશે શંકા ઊભી કરી છે. ચૂંટણી પ્રક્રિયા સામે આના કારણે પ્રશ્નો ઊભા થાય છે. તેમણે કહ્યું હતું કે મોંઘવારી સહિતના પ્રશ્નો હતા. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસની હાર થઈ છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના આજે જે પરિણામ આવ્યા છે, અમારી અપેક્ષાથી બિલકુલ વિપરીત પરિણામો છે. જે રીતે પ્રજામાં મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સામે આક્રોશ હતો, ખેડૂતોમાં ખૂબ મોટો આક્રોશ ને નિરાશા હતી, યુવાનો બેરોજગાર હતા અને સરકાર સામે ખૂબ આક્રોશ સાથે પોતાની રજૂઆતો કરી રહ્યા હતા, અને સમગ્ર ચૂંટણી પ્રચારમાં જે રીતે આવકાર મળી રહ્યો હતો, જે રીતે અમારા ઉમેદવાર કાર્યકરોની મહેનત હતી, એ પ્રમાણે ચોક્કસ સારા પરિણામની અપેક્ષા હતી. પણ જનતાનો જે પણ જનાદેશ છે એનો અમે સાદર સ્વીકાર કરીએ છીએ. પણ સાથે સાથે એક તરફ પ્રજામાં આક્રોશ, એક તરફ અમારા કાર્યકરોની મહેનત, અમારા ઉમેદવારોને આવકાર મળી રહ્યો હતો અને પરિણામ જે આવ્યા છે એ બિલકુલ વિપરીત છે, એ જોતાં ક્યાંક ને ક્યાંક આખી જે મતદાનની પ્રક્રિયા છે, જે ઈવીએમ પર શંકા મતદારોમાં છે, એના અંગે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ચોક્કસ ધ્યાન આપીને એની તપાસ પણ થશે. કાર્યકરો અને મતદારોએ જે રીતે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું એ પરિણામમાં નથી દેખાઈ રહ્યું, એટલે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીની પ્રક્રિયા પર શંકા ઉપજાવે એવું આ પરિણામ છે. તેમ છતાં કોંગ્રેસના કાર્યકર, મતદારો, તમામે જે કોંગ્રેસ પક્ષને સમર્થન આપ્યું છે એમનો ખાસ હું આભાર માનું છું. જે જે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજયી થયા છે એવા તમામ ઉમેદવારોને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને તમામ ગુજરાતની જનતાને આભાર સાથે આશ્વસ્ત કરીએ છીએ કે કોંગ્રેસ પક્ષે હંમેશા લોકોના પ્રશ્નોને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે, લોકોના હક અધિકારની લડાઈ લડ્યા છે અને આવનારા સમયમાં પણ એક જવાબદાર પક્ષ તરીકે લોકોના પ્રશ્નોને લઈને આગળ ચાલીશું. જ્યાં પણ અન્યાય અને અત્યાચાર થાય ત્યાં લોકોનો અવાજ ઉઠાવીશું અને લોકોની સુખાકારી માટે, લોકોના હક અધિકાર માટેની અમારી લડાઈ ચાલુ જ રહેશે.